हेलो बाळको, आजे आपणे केट चित्र दोरी रंग पूरो। तो बाळको, अहींया मैं केट दोरी लीधी छे, तमे पण मारी साथे दोरी ज लीधी हशे। तो चलो बाळको, पहेला आपणे बॉर्डर करीशुं। तो मारी साथे तमे काळा रंगनो क्रेयोन લઈને બોર્ડર માટે તૈયાર થઈ જાઓ। તો સૌથી પહેલા આપણે મોમાં કરીશું આ રીતના બાળકો। પહેલા આપણે મોમાં ગોળ કરીશું આ રીતના, ધીમી ધીમી તમારે બોર્ડર ઉપર ફેરવવાનો છે। જો બાળકો, હવે આપણે એની અંદર આંખ બનાવીશું। બિલાડીની આંખ કેટલી હોય છે? બે હોય છે। તો જો બાળકો, અહીં આપણે આંખ બનાવી, ત્યારબાદ બિલ્લીનું મોં। જો બાળકો, પછી બિલાડીને શું હોય? મૂછો હોય ને। આવી રીતના બાળકો એને મૂછો હોય। જો બાળકો, અહીં આપણે બોર્ડર થઈ ગઈ છે। હવે આપણે બાળકો કાન ઉપર આપણે બોર્ડર કરીશું। પહેલાં અહીંયા સીધી લીટી કરવાની અને પછી અહીંયા ત્રાસી। ત્યારબાદ બાળકો બિલ્લીનું શરીર ઉપર આપણે બોર્ડર કરીશું। પહેલાં આડી લાઈન કરીશું, ત્યારબાદ બાળકો ઊભી લાઈન ઉપર આપણે બોર્ડર કરીશું। અહીંથી બાળકો મોંથી આપણે નીચે આ રીતના ઊભી લાઈન કરીને આડી લાઈન કરવાની છે। ત્યારબાદ બાળકો શરીરની અંદર આપણે એને ચટ્ટાપટ્ટા હોય છે ને, તો અહીંયા આપણે એના ચટ્ટાપટ્ટા કરેલા છે। હવે બાળકો, બિલાડીને પગ કેટલા હોય છે? ચાર હોય છે, પણ બિલાડી ત્રાસી ઊભી છે આડી, એટલે એમના પગ બે જ દેખાય છે। તો બાળકો બિલાડીના પગ ચાર હોય છે અને પૂંછડી હોય છે, એક લાંબી પૂંછડી હોય ને, તો અહીંયા આપણે પૂંછડી ઉપર બોર્ડર કરી લઈશું। જો બાળકો, અહીંયા બોર્ડર આપણે તૈયાર થઈ ગઈ છે। જો બાળકો, બિલાડીમાં આપણે આંખ ઉપર અહીંયા કાળો રંગ કરી નાખશો। ચલો બાળકો, હવે આપણે એની અંદર રંગ પૂરી લઈએ। તો બાળકો, મેં પીળો રંગ લીધો છે, તો આપણે ધીમે ધીમે મોંની અંદર પૂરી લઈશું। બાળકો બોર્ડરની બહાર ન નીકળે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ રીતના ધીમે ધીમે આપણે રંગ પૂરી લેવાના છે। જો બાળકો, બિલાડી કેમ બોલે છે? મ્યાઉ 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 એમ બોલે છે ને। એટલે બાળકો, રાત્રે આપણા ઘરની બારી ખુલ્લી હોય એટલે છાની માની રસોડામાં આવીને શું પી જાય છે? દૂધ પી જાય છે, એટલે આપણે દૂધને સાચવીને મૂકવું પડે। તો બાળકો, બિલાડીને શું ભાવે છે? દૂધ, દહીં, ઘી તો એ ચપચપ ચાટી જાય છે। બાળકો, બિલાડીને ઘી દૂધ એ ખૂબ જ ભાવે છે। તો બાળકો, બિલાડીના બચ્ચાને શું કહેવાય? બિલાડીના બચ્ચાને શું કહેવાય બાળકો? મીંદડું કહેવાય। શું કહેવાય? મીંદડું। બધા બાળકોને બિલાડીના બચ્ચા ખૂબ જ ગમે છે, રમાડવા પણ ગમે છે, અને નાના નાના બાળકોને તો બચ્ચા ખૂબ જ ગમે છે બિલાડીના। જો બાળકો, બિલાડી છે એને તો ઉંદરને જુએ ને। બાળકો, બિલાડી ઉંદરને જોવે એટલે ફટાફટ પાછળ દોડે છે, અને બાળકો ઉંદર સંતાઈ જાય છે। તો બાળકો, ઉંદરને જોઈને
बिलाड़ी फटाफट एनी पाछड़ दौड़े छे। जो बाळको ये आपणे कान में रंग पूरीए छे, पीळो ज रंग पूरीए छे बाळको। बिलाड़ी छे एनो रंग सफेद अने काळा चट्टापट्टा होय छे। बाळको अहींया मैं पीळो रंग लीधो छे बाळको, बिलाड़ी में पीळो रंग ज पूरीयो छे। તમે પણ તમને મનપસંદ રંગ પૂરજો। મને બાળકો પીળો રંગ ગમ્યો એટલે મેં પીળો રંગ પૂર્યો છે, તમને મનપસંદ પૂરજો હો। જો બાળકો આવી જ રીતના સરસ મજાનો રંગ પૂરવાનો છે। બિલાડીનું પણ સરસ મજાનું ગીત છે, તમને ખ્યાલ છે બાળકો? મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે, ખ્યાલ છે ને બાળકો? આ સરસ મજાનું બાળગીત છે બાળકો। બિલાડી કૂતરાને જોઈ છે ને એટલે ફટાફટ ભાગી જાય છે, અને બિલાડીને કૂતરાની ખૂબ જ ભીખ લાગે છે। જો બાળકો અહીંયા મેં વાદળી રંગ લીધો છે હો બાળકો। આવી જ રીતના બાળકો તમારે મનપસંદ રંગ પૂરવાના છે। અહીંયા મેં વાદળી રંગના ચટાપટા કર્યો છે। બાળકો બિલાડીના પગ આપણે પીળા રંગના જ કરીશું। બિલાડીના પગ ચાર હોય છે, બધા બાળકોને ખ્યાલ જ હશે કે પ્રાણી હોય એના પગ ચાર હોય। જો બાળકો અહીંયા પગમાં પૂરાઈ ગયો છે, હવે બાળકો આપણે પૂંછડીમાં પૂરી લેશું। બાળકો બિલાડીમાં આપણે રંગ પૂરાઈ જવાયો છે બાળકો, બોર્ડરની બહાર નીકળવાનું નહીં। દરેક બાળકોને સૂચના છે બોર્ડરની બહાર નહીં નીકળવાનું, જેથી કરીને બોર્ડરની બહાર નીકળો તો આપણું ચિત્ર સારું દેખાય નહીં। જો બાળકો જ્યાં આપણને સફેદ સફેદ લાગે ત્યાં આપણે ફરીવાર રંગ પૂરી લેશું, અને સરસ મજાનું આપણે કેટના ચિત્ર ઉપર રંગ પૂરીએ। બાળકો ગુજરાતીમાં બિલાડી કહેવાય અને ઇંગ્લિશમાં કેટ કહેવાય છે, તો બાળકો આપણે કેટ લખેલું છે, કે શું લખેલું છે? કેટ। જો બાળકો અહીંયા આપણી કેટ તૈયાર થઈ ગઈ છે। કેટ શબ્દ છે એ ઇંગ્લિશનો છે, તો બાળકો અહીંયા આપણે કેટ ચિત્ર દોરી રંગ પૂરાઈ ગયા છે। તો બાળકો તમે પણ સરસ મજાનો ફરીવાર કેટ દોરજો અને સરસ મજાનો રંગ પૂરજો। ચલો બાળકો આવજો।